કારવા સમાજના સમૂહ લગ્નોત્સવનો 2015 માં પણ આયોજન કરવામાં આવ્યું દર વર્ષની માફક પરંપરાગત રીતે જ્ઞાતિજનો અને આગેવાનોની ઉપસ્થિતિમાં 120 જેટલા નવ દંપતીઓએ પ્રભુતામાં પગલા પાડ્યા જાફરાબાદમાં પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ ખારવા સમાજના 20માં સમૂહ લગ્ન યોજાતા 120 નવ દંપતીઓએ પ્રભુતામાં પગલા પાડેલા હતા મહાનુભાવોની ઉપસ્થિતિમાં સવારે 10 કલાકે કામનાથ મહાદેવના પટાંગણથી વિશાળ વરઘોડો નીકળેલો હતો ગામ આખું સમૂહ લગ્નમય બની ગયેલું હતું ડીજેના તાલે લોકો ઝૂમી ઉઠ્યા હતા અને કામનાથથી વરઘોડો ટાવર ચોક બંદર ચોક થઈને ફરી કામનાથ પટાંગણમાં પહોંચેલો હતો તે વખતે વરરાજાઓએ અલગ અલગ પહેરવેશ ગુલાબના હાર કાજુ બદામના હાર અવનવી તલવારો છત્રીઓ અને શણગારેલી ટોપીઓમાં સજ્જ જોવા મળેલા હતા ગુજરાત અને મુંબઈથી પણ ડીજે સાઉન્ડ જાફરાબાદ પહોંચેલા હતા શહેરની દરેક ગલીઓને ગુંજવી નાખે તેવા સંગીતના સૂરો વચ્ચે નવ દંપતીઓએ પ્રભુતામાં પગલા પાડેલા હતા અને આગેવાનોએ તેમને આશીર્વચન પાઠવેલા હતા આ સમૂહ લગ્નમાં 120 નવ દંપતીઓએ પ્રભુતામાં પગલા પાડેલા હતા આ પ્રસંગે ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી દિલીપભાઈ સંઘાણી જેઠાભાઈ સોલંકી કિશોરભાઈ કુહાડા ચેતનભાઈ શિયાળ ભગુભાઈ સોલંકી નર્મદા કંપનીના સંજયભાઈ પોદાર જી આર કપૂર હર્ષદભાઈ મહેતા દીપક મોલે નરેશ માવા જુસિત ઘોષ અને એન એન થાનકી પૂનમ પોદાર કિશોરભાઈ કુહાડા સહિતના અનેક લોકો ઉપસ્થિત રહેલા હતા આ ઉપરાંત માર્કેટિંગ યાર્ડના પ્રમુખ જિજ્ઞેશભાઈ પટેલ પત્રકાર કનુભાઈ વરુ જયેશભાઈ ઠાકર કરણભાઈ સરપંચ પીઆઈ આચાર્ય લેડીઝ ક્લબ અને લેડીઝ ક્લબ દ્વારા ડબ્બા અર્પણ કાર્યક્રમ આયોજિત કરવામાં આવેલો હતો સમૂહ લગ્નના આયોજકોને અલ્ટ્રાટેક આદિત્ય કંપની જાફરાબાદ દ્વારા 51,000ની દેણગી આપવામાં આવેલી હતી જે સંજયભાઈ પોદારે અર્પણ કરેલી હતી તાલુકા પંચાયતના શ્રી જીવાભાઈ બારૈયા ઝીણાભાઈ બારૈયા છનાભાઈ બારૈયા સુનિલભાઈ ગોહિલ ગોપાલભાઈ ફોંકડી સહિતના આગેવાનો ઉપસ્થિત રહેલા હતા સમસ્ત ખારવા સમાજના 20મા સમૂહ લગ્ન એટલે કે આ લગ્ન કહેવાય અને 8 મહિનામાં સતત દરિયો ખોળી અને આ 4 મહિના વરસાદના સિઝનમાં આમના લગ્ન થતા હોય અને આ લગ્ન બીજા બધા સમાજ કરતાં સાવ અલગ હોય છે વરરાજાઓ શણગારીને ટોપી પહેરીને પંખા લઈને આ બધી વ્યવસ્થા લઈ અને આ સમાજના જે લગ્ન જોવા અને પાત્ર હોય છે આ લગ્ન અધી બીજા સમાજ કરતાં એકદમ અલગ હોય છે અને આ લગ્નના આજે આ 119 નવ દંપતીઓ જ્યાં